तो विद्यार्थी मित्रों चलो आपने मॉडल ऑब्जर्वेशन नो एना पछी नो शब्द सीखिए मस्ट। मित्रों शुड कुड अने वुड नी जेम मस्ट पण बन्ने स्वरूप मां वपराय, सादा स्वरूप मां पण वपराय अने पूर्ण स्वरूप मां पण वपराय, बन्ने स्वरूपों मां मस्ट नो उपयोग थाय। चलो सादा स्वरूप मां मस्ट नो उपयोग लईए, फरजियातपणू दर्शाववा अथवा दबाणथी थती क्रियाओ दर्शाववा माटे मस्ट वपराय। फरजियातपणू एटले जो आपणे एवी क्रिया न करीए तो बदलामां आपणने कंईक सजा थती होय, नुकसान थतुं होय, दंड थतो होय, एने जे फरजियातपणू कहेवाय, एने जे दबाणथी थती क्रिया कहेवाय। तो एवी क्रिया के जे क्रिया आपणे न करीए तो बदलामां आपणने सजा थती होय, नुकसान जातुं होय, दंड थतो होय, एवी क्रियाओ फरजियात थती क्रिया कहेवाय। आवी क्रियाओने दर्शाववा माटे आपणे मस्टनो उपयोग करवो पड़े। दाखला तरीके आपणे जंगलमां जई रह्या छीए, अचानक आपणा चप्पल फाटी जाय छे। હવે ચપ્પલ ફાટી જાય છે એટલે આપણે એવું બોલીએ કે મારે ઉઘાડા પગે ચાલવું જ પડશે, કારણ કે જંગલમાં ચપ્પલની કોઈ દુકાન ન હોય, એટલે ફરજિયાત હવે મારે ઉઘાડા પગે ચાલવું જ પડશે, હવે મારે ઉઘાડા પગે ચાલવું જ પડશે। આ વાક્યનું ઇંગ્લિશ કરો ત્યારે મસ્ટનો ઉપયોગ થાય મિત્રો। આગળ હજી અહીંયા ઉદાહરણ લખેલા છે, આપણે ત્યાં બે વાગ્યે પહોંચવું જ પડશે, આપણે ત્યાં બે વાગ્યે પહોંચવું જ પડશે। જો આપણે ત્યાં બે વાગ્યે ન પહોંચીએ તો બદલામાં આપણને કઈ નુકસાન જાતું હોય, બદલામાં આપણને કઈ દંડ ભોગવવાનું હોય, એટલે જ આ વાક્યમાં મસ્ટ નો ઉપયોગ થયો છે। આને કહેવાય ફરજિયાત થતી ક્રિયા। હજી એક વાક્ય લઈએ, તેઓએ વર્ગમાં હાજરી આપવી પડશે, જો વર્ગમાં હાજરી ન આપે તો બદલામાં તેઓને કઈ નુકસાન થતું હોય, સજા થતી હોય કે દંડ થતો હોય। તો મિત્રો સાદા સ્વરૂપમાં મસ્ટનો ઉપયોગ આવશે ફરજિયાતપણું દર્શાવવા। કોઈ ક્રિયા ફરજિયાત કરવી જ પડે હોય એવું વાક્યનું ઇંગ્લિશ કરીએ ત્યારે મસ્ટ નો ઉપયોગ થાય। ખ્યાલ આવી ગયો? આગળ વધીએ, ક્રિયાપદનો અર્થ લખવું જ પડશે, લખવું જ જોઈએ, લખવાનું જ છે। આ ત્રણેય શબ્દોને આમ ધ્યાનથી વાંચો, આમ બોલીએ ત્યાં જ ખબર પડી જશે કે આ ફરજિયાતપણું દર્શાવતા શબ્દો છે। આ ત્રણેય શબ્દોનું ઇંગ્લિશ થાય મસ્ટ રાઇટ, લખવું જ પડશે મસ્ટ રાઇટ, લખવાનું જ છે મસ્ટ રાઇટ, લખવું જ જોઈએ મસ્ટ રાઇટ। મિત્રો જોઈએ શબ્દ તો આપણે શુડ ની અંદર બોલતા, પણ એમાં આ છ ન આવતો, લખવું જોઈએ શુડ રાઇટ, લખવું જ જોઈએ મસ્ટ રાઇટ, ખાવું જોઈએ શુડ ઈટ, ખાવું જ જોઈએ મસ્ટ ઈટ। ખ્યાલ આવી ગયો શુડ અને મસ્ટ વચ્ચેનો ફરક? નહીતર શુડ વાળા વાક્યમાં ક્રિયાપદનો અર્થ કાઢીએ ત્યારે એમાં પણ જોઈએ શબ્દ બોલાતો હતો। આગળ વધીએ, હવે પૂર્ણ સ્વરૂપમાં વાત લઈએ, ચોક્કસ અનુમાન કરવા માટે મસ્ટ નું પૂર્ણ સ્વરૂપ વપરાય, ચોક્કસ અનુમાન કરવા માટે, એટલે એવું અનુમાન કે જે 80-90% સુધી એ વાત સાચી જ હોય એવું અનુમાન કરવા માટે મસ્ટનું પૂર્ણ સ્વરૂપ લેવાય। તો જુઓ રસ્તો ભીનો છે, અહીંયા વાક્ય પૂરું થાય છે, રસ્તો ભીનો છે, તો એ રસ્તો શા માટે ભીનો છે એના માટે આપણે અનુમાન કહ્યું કે વરસાદ પડ્યો હોવો જોઈએ, આવું અનુમાન થયું, અને એ અનુમાન કરવા માટે આપણે મસ્ટ
કે આ અનુમાન એ 80-90% સુધી સાચું જ હોય કે આ રસ્તો ભીનો વરસાદને હિસાબે જ છે. હજી વાક્ય લઈએ. પેલો કૂતરો વરસી રહ્યો છે, જો ઇઝ બાર્કિંગ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે ને, અને ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય એટલે ગુજરાતીમાં છેલ્લે રહ્યો છે, રહી છે એવું બોલાય. પેલો કૂતરો ભસી રહ્યો છે. હવે શા માટે ભસી રહ્યો છે એનું અનુમાન કરીએ. તેણે અજાણ્યા માણસને જોયો હોવો જોઈએ, કોઈ અજાણ્યા વ્યક્તિને તેણે જોયો હોવો જોઈએ, અને આ અનુમાન કરવા માટે ભસનો ઉપયોગ કર્યો. એટલે એનો અર્થ એમ કે 80-90% સુધી આ વાત સાચી જ હશે. આગળ વધીએ મિત્રો. પૂર્ણ સ્વરૂપમાં ક્રિયાપદના અર્થ વખતે આવા શબ્દો ધ્યાનમાં રાખવાના. છેલ્લે હોવું જોઈએ, હોવી જોઈએ, હોવા જોઈએ, આવા શબ્દો ક્રિયાપદ સાથે બોલાય. લખ્યું હોવું જોઈએ એનું ઇંગ્લિશ થાય must have written. પછી વાંચી હોવી જોઈએ એનો ઇંગ્લિશ થાય must have read. મળ્યા હોવા જોઈએ એનો ઇંગ્લિશ થાય must have met. ખાધું હોવું જોઈએ એનો ઇંગ્લિશ થાય must have eaten. રમ્યા હોવા જોઈએ એનો ઇંગ્લિશ થાય must have played. તો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો કે ક્રિયાપદના આ ત્રણ ભાગ હોય ત્યારે ગુજરાતીમાં છેલ્લે હોવા જોઈએ, હોવી જોઈએ, હોવું જોઈએ એવું બોલાય. અથવા કોઈ ગુજરાતી વાક્યમાં છેલ્લે આવા શબ્દો આવતા હોય તેનું ઇંગ્લિશ કરતી વખતે must, have અને ભૂતકૃતાંત લેવું. ખ્યાલ આવી ગયો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પૂર્ણ સ્વરૂપમાં મસ્ટની જગ્યાએ તમે માઇટ લખો તોય ક્રિયાપદનું ગુજરાતી એનું એ જ થાય. પૂર્ણ સ્વરૂપમાં મસ્ટને સ્થાને માઇટ લખવામાં આવે તો પણ વાક્યના અર્થમાં કોઈ ફેરફાર થતો નથી. કેમ? તો કે માઇટ એ પણ અનુમાન જ દર્શાવે. પણ કેવું અનુમાન? તો કે અચોક્કસ અનુમાન. અચોક્કસ અનુમાન એટલે એ વાત 50% સાચી પણ હોઈ શકે અને 50% એ વાત ખોટી પણ હોઈ શકે. માની લ્યો કે આ વાક્યમાં મસ્ટની જગ્યાએ માઇટ લખી નાખું તો એનો અર્થ એમ કે રસ્તો ભીનો છે તો વરસાદ પડ્યો હશે, અથવા બીજી કોઈ પણ એવી ઘટના હોય કે જેને હિસાબે વરસાદ પડ્યો હોય. જો અહીંયા માઇટ લખેલું હોય તો 50% વાત સાચી હોય, 50% અનુમાન ખોટું પણ હોઈ શકે. એટલે મસ્ટની જગ્યાએ માઇટ લખીએ તો એ વાક્યના અર્થમાં ફેરફાર થતો નથી, પણ મસ્ટ એ ચોક્કસ અનુમાન દર્શાવે છે, જ્યારે માઇટ એ અચોક્કસ અનુમાન દર્શાવે છે. આ વાત નોંધ સ્વરૂપે તમારા ચોપડામાં લખી લેજો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા 5 શબ્દો પૂરા થયા. ફરી એકવાર રિવિઝન કરાવી દઉં કે લખી શકે છે તો આનું ઇંગ્લિશ શું થાય? કેન રાઇટ. કદાચ લખવું, કદાચ શબ્દ આવ્યો એનું ઇંગ્લિશ મે રાઇટ. લખવું જોઈએ આનું ઇંગ્લિશ શુડ રાઇટ. એના પછી લખી શક્યા આનું ઇંગ્લિશ કુડ રાઇટ. પછી લખવું જ પડશે એનું ઇંગ્લિશ મસ્ટ રાઇટ. તો આ સાદા સ્વરૂપમાં આપણે શીખી ગયા. હવે પૂર્ણ સ્વરૂપમાં લખી
लखवू जोईतू हतू तो शुड हेव रिटन लखी शक्या होत कूड हेव रिटन अने लख्यू होवू जोईए तो मस्ट हेव रिटन अथवा माइट हेव रिटन। तो विद्यार्थी मित्रों अहिया मस्ट ने पूर्ण करिए, ध्यान थी मारी बात सांभळजो के कार्ड अने मॉडल ऑक्सिलरीज ए ग्रामर ना बीजा बधाय टॉपिक शीखवानो पायो छे। एटले कार्ड अने मॉडल ऑक्सिलरीज बन्ने व्यवस्थित आवडवा जोईए, बन्ने ना वाक्य मां क्रियापद कई रीते लखाय ए ज तमारे शीखवानो छे। बन्ने नी वाक्य रचना पण एक सरखी ज आवे, करता क्रियापद कर्म अन्य शब्दों। तो आ बे टॉपिक तमे ध्यान थी शीखशो तो ज बाकीना टॉपिक्स तमने आवडशे। तो अहींया आजनो लेक्चर पूर्ण करीए।